વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લા લેક્ચરમાં જે છે એ આપણે અપ્રમાણિત કોષના ઈ સેલનું મૂલ્ય જે છે એ કઈ રીતે નક્કી કરી શકીએ નશ સમીકરણની મદદથી તે જે છે એ જોયું હતું. નશ સમીકરણની તારવણી જે છે એ આપણે ગિબ્સ મુક્ત ઉર્જા અને ઈ સેલ વચ્ચે જે સંબંધ છે તેની ઉપરથી જે છે એ મેળવ્યું હતું. આ સિવાય રિડક્શન અને ઓક્સિડેશનની જે અર્ધ પ્રક્રિયા છે તેની માટે નશ સમીકરણ કઈ રીતે લખી શકાય અને કોઈ અર્ધકોષના ઈ સેલનું મૂલ્ય આપણે કઈ રીતે નક્કી કરી શકીએ તે વિશે જે છે એ માહિતી જોઈ હતી. આજે જે છે એ આપણે વાત જે છે કરવાની છે, તો કે એ પહેલા નશ સમીકરણ જે છે એ યાદ કરી લઈએ. તો કે ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ માઇનસ 0.059 છેદમાં એન લોગ કેસી. આ સમીકરણમાં જે છે આપણે થોડીક આગળ માહિતી જે છે એ જોઈએ. તો જે છે, ધારો કે કોઈ કોષ અપ્રમાણિત સ્થિતિમાં છે અને સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરે, તો એવા સમયે જે છે એ તમારે સંતુલન અચળાંકનું જો મૂલ્ય નક્કી કરવું હોય તો જે છે એ કઈ રીતે તમે નક્કી કરી શકો. સંતુલિત સ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ જે છે એ થશે, તો કે તમે ગેલ્વેનિક કોષમાં જુઓ તો ઝેડએનમાંથી ઝેડએન2+ના આયનો જે છે એ બને છે, એટલે ન્યા સાંદ્રતા વધે છે, અને સીયુ2+માંથી જે છે એ સીયુ બને છે, એટલે કે ન્યા સાંદ્રતા જે છે એ ઘટે છે. સીયુની સાંદ્રતા જેમ જેમ ઘટતી જશે એમ એમ તમે વોલ્ટમીટરમાં વોલ્ટેજના મૂલ્યનું અવલોકન કરશો તો એ ઘટતું જશે. હવે એક સમય એવો થશે કે બંને જે છે એ સંતુલિત સ્થિતિમાં થશે, એટલે કે નહીં તો ઝેડએનની સાંદ્રતા વધશે કે સીયુની જે છે એ સાંદ્રતા, બંને અર્ધકોષમાં સાંદ્રતા વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. તો જે છે એવી પરિસ્થિતિમાં જે છે એ કોષમાં સંતુલિત સ્થિતિ સ્થપાઈ હોય એવું જે છે એ કહેવાય. અને આ સમયે જો તમારે સંતુલન અચળાંકનું મૂલ્ય નક્કી કરવું હોય તો એ તમે નશ સમીકરણની મદદથી જે છે એ કઈ રીતે નક્કી કરી શકો. હવે અહીંયા એક વસ્તુ જોવાની કે વોલ્ટમીટરમાં વોલ્ટેજનું મૂલ્ય 0 છે, આથી ઈ સેલનું મૂલ્ય જે છે એ આપણને કેટલું જોવા મળશે, તો કે 0 જોવા મળશે. આથી જે છે એ આપણે સમીકરણને આને લખીએ તો આવી રીતે થશે કે ઈ ઝીરો સેલ બરાબર 0.059 છેદમાં લોગ કેસી, ને અહીંયા જે છે ઈ ઝીરો સેલ ઇઝ ઇક્વલ ટુ આરટી ના છેદમાં એનએફ નેચરલ લોગ કેસી. હવે જે છે એ આ સમીકરણની મદદથી જે છે એ આપણે સંતુલન અચળાંકનું જે છે મૂલ્ય જે છે એ શોધી શકીએ, એટલે કે કોષ જ્યારે સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે એના ઈ સેલનું મૂલ્ય જે છે 0 થશે. આ ઉપરથી જે છે આપણે આ બે સમીકરણ લખ્યા. એક જે છે એ આપણે એક્ઝામ્પલ લઈને જે છે એ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. તો કે સીયુ સોલિડ પ્લસ 2Ag+ ઇટ ગિવ્સ CO2+ 2Ag સોલિડ. આની માટે જે છે એ તમને ઈ ઝીરો સેલનું મૂલ્ય આપેલું છે 0.46 વોલ્ટ આપેલું છે, અને જે છે આને તમને કેસીનું મૂલ્ય શોધવાનું કીધેલું છે, એટલે કે સંતુલન અચળાંકનું મૂલ્ય તમારે શોધવાનું છે. તો જે છે એ આપણે જોયું કે સંતુલિત સ્થિતિમાં જે છે સંતુલન અચળાંક જો શોધવો હોય તો એની માટે આપણે આ બે સમીકરણનો જે છે એ ઉપયોગ કરી શકીએ. પહેલું સમીકરણ જે છે એનો હું ઉપયોગ કરું તો ઈ ઝીરો સેલ બરાબર 0.059 છેદમાં એન લોગ કેસી. હવે અહીંયા જે છે એનું મૂલ્ય આપ્યું છે 0.46, 0.059 એનનું મૂલ્ય જે છે એ કેટલું થશે, તો કે સીયુ થી સીયુ ટુ પ્લસ અને Ag+ થી જે છે Ag, એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન ને એક ઇલેક્ટ્રોન બેલેન્સ કરવા માટે જે છે એ તમારે કેટલા વડે ગુણવું પડશે, 2 વડે ગુણવું પડશે. આથી એનનું મૂલ્ય અહીંયા કેટલું થશે, 2 થશે લોગ કેસી. એટલે અહીંયા જે છે એ જો તમે લોગ કેસીનું જે છે એ મૂલ્ય નક્કી કરો તો 0.46 × 2 ના છેદમાં 0.059. તેથી લોગ કેસી બરાબર 15.593 જે છે એ મૂલ્ય થશે. અહીંયાથી જો તમારે લોગને દૂર કરવું હોય તો આ બાજુ જે છે એ તમારે એન્ટી લોગ લગાડવો પડશે, એટલે કેસી ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ 15.593. હવે જે છે અહીંયા ખાસ જુઓ કે એન્ટી લોગ જોવા માટે જે છે એ કઈ રીતે આપણે જોવું પડશે, તો કે જો તમને ધન મૂલ્ય આપેલું હોય, પહેલાં જો સિમ્પલ જે છે એ આ પોઈન્ટની આગળ કોઈ આંકડો નથી આપેલો તો તમે જે છે એ એન્ટી લોગ ટેબલની મદદથી જે છે ઇઝીલી જે છે એ નક્કી કરી શકો, જેમ તમે લોગ જે છે એ લોગ ટેબલમાં જુઓ છો એ રીતે. પણ જો અહીંયા તમારા એન્ટી લોગ જે છે એ પોઈન્ટની આગળ કોઈ આંકડો આપેલો છે તો કઈ રીતે નક્કી થાય? જો તમારી પાસે ધન મૂલ્ય હોય
તો ધન મૂલ્ય માટે ખાસ જોવાનું કે પોઈન્ટની આગળ જે આંકડો આપેલો છે એને તમારે 10 ની ઘાતમાં જે છે લેવાનો થશે. ત્યારબાદ પોઈન્ટ પછીના જે આંકડા છે એનું તમારે જે છે એન્ટીલોગમાં જે છે મૂલ્ય જોવાનું થશે. પહેલાં જે છે એ ખાસ તમે જુઓ તો પોઈન્ટ પછીના જે આંકડા છે 5, 9, 3 એટલે પોઈન્ટ 59નો જે છે એ 3માં તમારે મૂલ્ય જોવાનું થશે. પોઈન્ટ 59નું તમે 3માં જે છે એ મૂલ્ય જોશો એટલે કાંઈક આવું થશે 3, 1, 9, 7. હવે નિયમ અનુસાર જે છે એ 3 પછી એક પોઈન્ટ મૂકવો પડશે અને આ જે 15 જે છે એને તમે જે છે એ 10 ની ઘાતમાં જે છે એ લેશો એટલે 3.197×10^15. આ રીતે જે છે એ તમે એન્ટીલોગનું મૂલ્ય નક્કી કરી શકો. હવે ધારો કે અહીંયા તમને એવું કહે કે આ તો ધન મૂલ્ય હતું, પણ જો તમને જે છે એ ઋણ મૂલ્ય આપવામાં આવે કે −15.593, તો આ જે માઇનસ છે એ −15 ની અંદર તમારે એક માઇનસ જે છે એ એડ કરવાનો એટલે −15 −1 એટલે −16. આ પોઈન્ટ પછીનો જે આખો આંકડો છે એને જે છે એ તમારે 1.40માંથી જે છે એ બાદ કરવાનો જે છે એ થશે એટલે આની જે છે એ કાંઈક મૂલ્ય આવશે. એટલે હવે જે અહીંયા તમને મૂલ્ય મળશે એ 16 સમથિંગ આની જ્યારે તમે બાદબાકી કરશો એટલે કાંઈક મૂલ્ય મળશે. ત્યારબાદ જે રીતે આપણે આની વેલ્યુ લખી એ રીતે લખવાનું થશે કે −16 ને 10 ની ઘાતમાં જે છે એ લખવાનું અને પોઈન્ટ પછીના જે આંકડા છે એનું જે છે એ આપણે એન્ટીલોગ ટેબલમાં જે છે એ મૂલ્ય જોવાનું જે છે એ થશે. હવે તો કે આપણે સંતુલન અચળાંકની જે છે વાત કરી કે કોઈ કોષ માટે તમને સંતુલન અચળાંક શોધવાનું કહે તો તમે આ રીતે નક્કી કરી શકો. હવે જે છે એ આપણે એક વાત કરીએ કે ધારો કે તમને જે છે એ અત્યાર સુધી જે આપણે બધા કોષ જોયા એમાં એવું હતું કે આપણી પાસે 2 અર્ધકોષને ભેગા કરી અને એક કોષ બનતો હતો. હવે આ બંને અર્ધકોષ જે છે એ કેવા હતા તો કે જુદા જુદા અર્ધકોષ હતા. એટલે કે કોઈ આપણી પાસે એલ્યુમિનિયમનો અર્ધકોષ હોય તો કોઈ આપણી પાસે જે છે એ NiNો અર્ધકોષ હોય, કોઈ આપણી પાસે CuNો અર્ધકોષ હોય તો કોઈ આપણી પાસે AgNો. એટલે કે બંને અર્ધકોષ જે છે એ કેવા હતા, જુદા જુદા હતા. હવે ધારો કે જે છે એ અહીંયા તમને અર્ધકોષ જે છે એ સમાન આપી દેવામાં આવે તો એવા કોષમાં જે છે એ તમારે કઈ રીતે નક્કી કરવાનું જે છે એ થશે. તો જે છે એ વિશેની જે છે આપણે માહિતી જોઈએ. પહેલાં જે છે એક આકૃતિ જે છે હું દોરી નાખું. ગેલ્વેનિક કોષની જેવી આકૃતિ છે એવી જ આકૃતિ જે છે આની માટે જે છે એ થશે. 2 બીકર જે છે આપણે લેવાના છે. 2 બીકરમાં જે છે એ આપણે 2 વિદ્યુત ધ્રુવ જે છે એને ઉમેરવાના જે છે એ થશે. એટલે અહીંયા જે છે એ આપણે બીકરમાં ધારો કે જે છે એ લઈ લઈએ ZnSO4. એટલે જે છે એ ધાતુનો જે છે સળિયો હશે એ કઈ ધાતુનો સળિયો હશે તો કે ઝિંક ધાતુનો જે છે એ સળિયો આપણને જોવા મળશે. એટલે આ ZnSO4નું જે છે એ દ્રાવણ છે એની અંદર જે છે એ ઝિંક ધાતુનો સળિયો છે. આ જે છે એ વોલ્ટ મીટર અહીંયા આપણે કનેક્ટ કરી દઈએ. એ સિવાય જે છે એ આપણે ક્ષાર સેતુ જે છે એ મૂકી દઈએ. તો કે ક્ષાર સેતુનું કાર્ય જે છે એ શું છે એ તમને ખ્યાલ છે કે પ્રક્રિયા જે છે એને આગળ વધારવાનું જે છે એ કામ ક્ષાર સેતુ જે છે એ કરે છે, જે આપણે ડિટેલમાં માહિતી જે છે એ જોઈ હતી. હવે જે છે એ ખાસ જોશો તો બંને અર્ધકોષ જે છે એ કોના છે, ઝિંકના છે. આવા કોષને જે છે એ તમે કેવો કોષ કહો? તો કે ખાસ એક વસ્તુ જોજો કે જ્યારે તમને 2 સમાન અર્ધકોષ જે છે આપેલા હોય અને એની સાંદ્રતા જે છે એ જો તમને જુદી જુદી આપેલી હોય તો એવા કોષને જે છે એ કેવો કોષ કહેવાશે, સાંદ્રતા કોષ કહેવાશે. એટલે ધારો કે જે છે એ આ એક અર્ધકોષ છે એની સાંદ્રતા C1 અને આની સાંદ્રતા જે છે એ કેટલી છે, C2 છે. એટલે જો કોઈ કોષમાં બંને અર્ધકોષ સમાન હોય પરંતુ તેની સાંદ્રતા જુદી જુદી આપેલી હોય તો તેવા કોષને સાંદ્રતા કોષ કહે છે. એટલે આવા કોષને જે છે આપણે કેવો કોષ કહેશું, સાંદ્રતા કોષ જે છે કહેશું. તો હવે અહીંયા તમને જે છે એ કોષના સાંકેતિક નિરૂપણ ઉપરથી ખ્યાલ આવે કે ભાઈ કોણ એનોડ તરીકે વર્તશે અને કોણ
કેરથોડ તરીકે વર્ષે. પણ અહીંયા જે છે એ તમે ખાસ જુઓ કે તમને ખાલી આકૃતિ આપી દે, બેની સાંદ્રતા C1 અને C2 આપેલી છે, તો કઈ રીતે તમે નક્કી કરી શકો કે કોનું ઓક્સિડેશન થશે અથવા તો કોનું રિડક્શન થશે? કેમ કે બંને જે અર્ધ ધ્રુવ છે એટલે કે અર્ધકોષ છે એ કેવા છે, સમાન છે. તો ખાસ જે છે અહીંયા જોજો કે જેની સાંદ્રતા તમને ઓછી આપેલી હોય એ કઈ તરીકે વર્ષે, એનોડ તરીકે, ને જેની સાંદ્રતા તમને કેવી આપેલી હશે, વધારે આપેલી હશે, એ કઈ તરીકે વર્ષે, કેથોડ તરીકે. એટલે જેની સાંદ્રતા ઓછી હશે તે એનોડ તરીકે, અને જેની સાંદ્રતા વધુ હશે તે કેથોડ તરીકે વર્તે છે. એટલે જે છે જેની સાંદ્રતા ઓછી એ કેમ એનોડ તરીકે, ને જેની સાંદ્રતા વધારે એ કેમ જે છે એ કેથોડ તરીકે વર્તે. હવે ખાસ અહીંયા તમે જે છે જોશો તો ગેલ્વેનિક કોષમાં જે ડાબી બાજુ તમને અર્ધકોષ આપેલો છે એમાં Zn2+ છે, એટલે કે ત્યાં ધન વીજભારનું મૂલ્ય સતત જે છે એ વધે છે, અને જે છે એ Cu2+ જે છે એનું મૂલ્ય જે છે એ જમણી બાજુ સતત જે છે એ ઘટે છે. તો આને કારણે જે છે એ શું થશે, તો કે ડાબી બાજુ જે છે એ ઝિંક તમને જે આપેલો છે એની સાંદ્રતા જે છે એ તમારે ઓછી જે છે લેવાની થશે, કેમ કે ત્યાં ઓક્સિડેશનની પ્રક્રિયાને કારણે સતત Zn2+ આયનો જે છે એ છૂટા થશે અને ત્યાં ધન વીજભારનું મૂલ્ય વધશે. આથી ત્યાં સાંદ્રતા પહેલેથી જે છે એ ઓછી હોય તો એને કારણે જે છે એ પ્રક્રિયા જે છે એ સરળતાથી આપમેળે થઈ શકે. એવી જ રીતે Cu2+ જે છે એ Cu2+માં જ્યાં ધન વીજભારનું મૂલ્ય સતત ઓછું થાય છે રિડક્શનને કારણે, તો ત્યાં જે છે એ આપણે ધન વીજભારનું મૂલ્ય પહેલેથી, એટલે કે જો ત્યાં સાંદ્રતા પહેલેથી જ વધારીએ તો રિડક્શનની અથવા તો રેડોક્સ પ્રક્રિયા જે છે એ સરળતાથી જે છે એ થઈ શકશે. આ કોષ માટે જો હું સાંકેતિક નિરૂપણ જે છે એ કરું તો કાક આ રીતે થાય કે Zn થી Zn2+ અહીંયા જે છે એ ક્ષાર સેતુ Zn2+ ને અહીંયા જે છે શું આપેલું છે Zn. ઓક્સિડેશનની જો આપણે પ્રક્રિયા લખીએ તો ઓક્સિડેશનની પ્રક્રિયા આવી રીતે થશે કે Zn Zn2+ બે ઇલેક્ટ્રોન જે છે એ છૂટા કરશે, રિડક્શન Zn2+ બે ઇલેક્ટ્રોન જે છે એ મેળવશે, અને જે છે અહીંયા તો શું થઈ જશે Zn. બે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા, Zn સોલિડ કેન્સલ થઈ ગયા, એટલે અહીંયા જે છે એ થઈ જશે Zn2AQ, ઇટ ગીવ્સ Zn2AQ. ફરીથી જે છે અહીંયા તમે જુઓ કે ઓક્સિડેશનની અર્ધ પ્રક્રિયા છે એમાં સાંદ્રતા જે છે કેટલી હતી, C1, એટલે અહીંયા જે છે એ હું લખી નાખું C1. રિડક્શનની જે પ્રક્રિયા હતી એમાં સાંદ્રતા જે છે કેટલી હતી, C2 જે હતી, એટલે અહીંયા જે છે એ સાંદ્રતા C2, ને અહીંયા જે છે એ સાંદ્રતા કેટલી થશે, C1 જે છે એ થશે. હવે ખાસ જે છે અહીંયા તમે જુઓ તો કે પ્રક્રિયા જે છે એ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જે છે એ જાય છે, એટલે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જ્યારે પ્રક્રિયા થશે તો એ આપમેળે થશે એવું જે છે એ કહેવાય. હવે આને જે છે આપણે થોડુંક વધારે જે છે એ સમજીએ તો આ સમીકરણ માટે જો હું ઈ સેલ એટલે કે નસ સમીકરણ જે છે લખું તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 ના છેદમાં એન લોગ KC. E0 સેલનું મૂલ્ય અહીંયા કેટલું થશે, તો કે એ શોધીએ તો જ ખબર પડે કે કેટલું થાય. તો અહીંયા E0 સેલનું મૂલ્ય કેટલું થશે, 0 થાય. શોધવાનું આવે જ નહીં, કેમ કે તમે જોશો ને તો બંને અર્ધકોષ જે છે એ કેવા છે, સમાન છે. અને જો બંને અર્ધકોષ જે છે એ સમાન હોય તો એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જે છે એ જ્યારે તમે મેળવશો મૂકીને, તો એને કારણે E0 સેલનું મૂલ્ય જે છે કેટલું થશે, 0 જે છે એ તમને જોવા મળશે. આથી જ્યારે તમને સાંદ્રતા કોષ આપેલો હોય તો દરેક સાંદ્રતા કોષ માટે E0 સેલ જે છે E0 સેલનું મૂલ્ય તમને કેટલું જોવા મળશે, 0 જોવા મળશે. આ વસ્તુ જે છે એ તમારે ખાસ મગજમાં જે છે રાખવાની છે, કારણ કે બંને અર્ધકોષ જે છે એ કેવા છે, સમાન છે. એટલે તો હવે જે છે આ સમીકરણ કાંક આવી રીતે થશે કે 0 માઇનસ 0.059 ના છેદમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર જે છે કેટલો થાય છે, 2 લોગ. હવે નિપજના છેદમાં પ્રક્રિયા કેટલે, અહીંયા C1 ના છેદમાં C2, તો જે છે આ સમીકરણ કાંક આવી રીતે થશે કે E cell = -0.059 ના છેદમાં જે છે એ 2 લોગ C1 ના છેદમાં જે છે એ C2. તેથી E cell
बराबर 0.059 ना छेद में बे लॉग सी टू ना छेद में जे से था से सी वन। हवे यहाँ जे से तमे खास जोशो के केम मैं आ रीते समीकरण लिख्यो शुरुआत में जरे आपड़े मूल्य ई जीरो सेल ना शोधता था त्यारे आपड़े एक वस्तु जोई थी कि जो कोई रेडॉक्स प्रक्रिया आपमेळे थती होय तो एनू नक्की जे से आपड़े करवू होय तो कई रीते थतुं तो के ई जीरो सेल नुं मूल्य जे से ई केवुं आवतुं हतुं धन जे से आवतुं हतुं एटले जो ई जीरो सेल नुं मूल्य धन होय तो ई प्रक्रिया आपमेळे जे से ई थाय एवुं कहेवाय। અહીંયા એવી રીતે તે જે છે એ સાંદ્રતા કોષમાં પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ કઈ રીતે નક્કી થશે તો કે ઈ સેલના મૂલ્ય ઉપરથી નક્કી થશે। એટલે અહીંયા જે ઈ સેલનું મૂલ્ય જે છે એ આપણને કેવું આવવું જોઈએ પોઝિટિવ જે છે આવવું જોઈએ। જો ઈ સેલનું મૂલ્ય પોઝિટિવ આવે તો પ્રક્રિયા આપમેળે થાય છે એવું જે છે આપણે કહી શકીએ। માટે જે છે અહીંયા લોગ સી ટુ ના છેદમાં જે છે એ શું આવશે સી વન એવું આવશે। હવે બીજી વાત ધારો કે અહીંયાથી જે છે એ તમને એમસીક્યુ જે છે પૂછાય છે કે નીચે આપેલ માહિતી પરથી જે છે એ નક્કી કરો કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં। પહેલાં જે છે આપણે એક ઉદાહરણ જોઈએ કે ધારો કે આ કોષ જે છે એ આ કોષમાં જે છે એ તમને એવું કહેવામાં આવે કે સી વન અને સી ટુ વચ્ચે જે છે એ કેવો સંબંધ હોવો જોઈએ કે જેને કારણે પ્રક્રિયા જે છે એ આપમેળે થાય। તો ખાસ જે છે એક વખત ધ્યાનથી તમે વિચારો કે સી ટુની સાંદ્રતા જે છે એ ઘટે છે, સી ટુ એટલે રિડક્શનવાળો ભાગ એની સાંદ્રતા ઘટે છે, સી વન એટલે જે છે એ કયો ભાગ થશે ઓક્સિડેશનવાળો ભાગ જ્યાં સાંદ્રતા જે છે એ શું થાય છે વધે છે। હવે અમુક સમય પછી જે છે એ પ્રક્રિયા જે છે એ બંધ થઈ જાય છે તો લો જે સાર સેતુ હતો એ આયનો જે છે એ બે બીકરમાં જે છે ઉમેરે ને ફરીથી જે છે એ પ્રક્રિયા પાછી શરૂ થાય તો જેની સાંદ્રતા વધારે છે એની સાંદ્રતા જે છે એ શું કરવામાં આવે છે ઓછી, એટલે કે જ્યાં ધન એની સાંદ્રતા વધારે હતી એની સાંદ્રતા જે છે એ કેવી કરવામાં આવે છે ઓછી કરવામાં આવે છે, અને જ્યાં ધન એની સાંદ્રતા ઓછી છે એની સાંદ્રતા જે છે એ કેવી કરવામાં આવે છે વધારે કરવામાં આવે છે। સીયુ ટુ પ્લસની સાંદ્રતા ઘટે છે એટલે જો અહીંયા તમે સીયુ ટુ પ્લસની સાંદ્રતા વધારો એટલે કે ધન વીજ ભારની સાંદ્રતા વધારો તો જે છે એ પ્રક્રિયા આપમેળે થાય, અને ડાબી બાજુ જે બીકર હતું ત્યાં જે છે એ તમે ધન વીજ ભારની સાંદ્રતા ઘટાડો તો પ્રક્રિયા જે છે એ આપમેળે થાય। આથી જે છે એ અહીંયા તમે જે છે જોશો તો સી વન અને સી ટુ વચ્ચે જે છે એ આ કંઈક આવો સંબંધ થાય કે સી ટુ ઇઝ ગ્રેટર દેન સી વન તો આ પ્રક્રિયા જે છે એ આપમેળે જે છે એ થઈ શકશે અને કોષ જે છે એ કાર્યરત થશે। આ તો જે છે એ સાંદ્રતા કોષ માટેનું જે છે ઉદાહરણ થયું। હવે જે છે એ આપણે એક ઉદાહરણ જે છે એ જોઈએ તો કે ગેલ્વેનિક કોષનું જે છે આપણે ઉદાહરણ લઈએ। એમાં જે છે એ તમને ખ્યાલ જ છે હવે કે બે અર્ધ કોષ જે છે એ તમને આપેલા હતા ઝેડ એન થી ઝેડ એન ટુ પ્લસ સી વન, અહીંયા સાર સેતુ ઝેડ એન ટુ પ્લસ અહીંયા સી ટુ ને અહીંયા જે સી થઈ જશે સોરી અહીંયા જે સી આવશે સી યુ ને અહીંયા જે સી શું થઈ જશે સી યુ ટુ પ્લસ। આ ગેલ્વેનિક કોષનું જે છે એ ઉદાહરણ આપણને આપેલું છે। હવે જે છે અહીંયા તમને જોશો તો અહીંયા એવું પૂછે કે સી વન અને સી ટુ વચ્ચે કેવો સંબંધ હોય તો પ્રક્રિયા આપમેળે થાય તો જે છે એ તરત તમારા મગજમાં એવો આન્સર છપાઈ જાય કે સી ટુ ઇઝ ગ્રેટર દેન સી વન તો પ્રક્રિયા જે છે એ આપમેળે થશે। પણ લોજિકને જે છે એ ફરીથી સમજો કે સી યુ વાળો ભાગ રિડક્શન છે, રિડક્શનમાં સાંદ્રતા ઘટે છે આથી ત્યાં તમારે સાંદ્રતા વધારવી પડશે, ઓક્સિડેશનવાળા ભાગમાં સાંદ્રતા જે છે એ વધે છે આથી ત્યાં તમારે સાંદ્રતા જે છે એ શું કરવું પડશે ઘટાડવી જે છે એ પડશે। એની પછી જે છે એ હજી એક આપણે ઉદાહરણ જે છે લઈએ તો કે આવી રીતે પીટી એચ ટુ પી વન એચ પ્લસ એચ ટુ પી ટુ અને અહીંયા જે છે એ પીટી। હવે ધારો કે તમને આવી રીતનો એક કોષ આપેલો છે તો હવે આ કોષ માટે જે છે એ તમને એવું કહે કે પી વન અને પી ટુ વચ્ચે કેવો સંબંધ હશે તો જે છે એ પ્રક્રિયા આપમેળે થશે તો હવે અહીંયા તમારા મગજમાં જે છે એ સીધો આન્સર આવે કે પી ટુ ઇઝ ગ્રેટર દેન પી વન। આન્સર જે છે એ નક્કી કરતા પહેલાં એક વખત જે છે આપણે આનું સોલ્યુશન જે છે જોઈએ તો ખાસ જે છે અહીંયા તમે આનું સોલ્યુશન જે છે જોશો તો આવી રીતે થશે ઓક્સિડેશનની હું પ્રક્રિયા જે છે એ ખાસ લખું તો એચ ટુ પી વન ઇટ ગીવ્સ પ્લસ બે ઇલેક્ટ્રોન જે છે રિલીઝ થશે એવી રીતે રિડક્શન જે છે એની માટે ટુ એચ પ્લસ એચ ટુ પી ટુ બે ઇલેક્ટ્રોન કેન્સલ જે છે થઈ જશે ટુ એચ પ્લસ જે છે એ કેન્સલ થઈ જશે એચ ટુ પી વન ઇટ ગીવ્સ એચ ટુ પી ટુ। તો ખાસ જે છે અહીંયા તમે જોશો તો કે એચ ટુ પી વન થી એચ ટુ પી ટુ હવે આ જ સમીકરણ માટે જે છે એટલે કે
એની માટે હું ઈ સેલ એટલે કે નષ્ટ સમીકરણનો જે છે ઉપયોગ કરું તો જે છે એ કાંઈક આવી રીતે જે છે એ થાય કે અહીંયા જે છે એ તમે ખાસ જોશો તો એનું મૂલ્ય કેટલું છે બે. હાઇડ્રોજન કોષ છે તો ઈ ઝીરો સેલનું મૂલ્ય જે છે એ કેટલું લેવાનું થશે, જે છે એ ઝીરો જે છે એ લેવાનું થશે. અહીંયા જે છે એ ઝીરો માઇનસ 0.059 ના છેદમાં જે છે એ કેટલા થશે બે લોગ શું થશે તો કે નિપજના છેદમાં પ્રક્રિયક એટલે પી ટુ ના છેદમાં જે છે એ શું થશે પી વન જે છે એ થશે. એટલે હવે જે છે અહીંયા આવી રીતે જે છે આપણે લખીએ તો કે 0.059 ના છેદમાં બે લોગ પી વન ના છેદમાં જે છે એ પી ટુ. આથી સંબંધ અહીં આવો થવો જોઈએ કે પી વન ઇઝ ગ્રેટર દેન જે છે એ પી ટુ તો જે છે એ પ્રક્રિયા આપમેળે થશે. તો આ તો લાંબુ સોલ્યુશન જે છે એ થયું, પણ અહીંયા જે છે એ તમે સિમ્પલ રીતે જે છે એ જુઓ ને તો તમને ખ્યાલ આવે કે એચ ટુ ઇલેક્ટ્રોનને જે છે એ મુક્ત કરે છે એટલે ત્યાં પ્રેશર જે છે એ ઓછું થશે. હવે ત્યાં પ્રેશર ઓછું થાય છે એટલે પ્રેશર જે છે એ શું કરવું પડશે, વધારવું પડશે. અહીંયા જે છે એ બે ઇલેક્ટ્રોન મેળવે છે અને એચ ટુ બને છે એટલે કે ત્યાં પ્રેશર સતત વધે છે તો ત્યાં પ્રેશર જે છે એ કેવું કરવું પડશે, ઘટાડવું જે છે એ પડશે. તો જે છે એ પ્રક્રિયા આપમેળે થશે એટલે કે પી વન ઇઝ ગ્રેટર દેન જે છે અહીંયા તમે શું લખી શકશો પી ટુ જે છે એવું લખી શકો. તો આ જે છે એ માહિતી હતી આપણે નસ સમીકરણ જે છે એ સાંદ્રતા કોષ માટે, કોઈ કોષ માટે જે છે એ કઈ રીતે લખાય, ઓક્સિડેશન રિડક્શન એડ પ્રક્રિયા માટે કઈ રીતે લખાય એ જે છે હવે આપણે જોયું. તો હવે જે છે એ આપણે આના એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ જે છે જોવાના છે. છેલ્લા લેક્ચરમાં આપણે એક એક્ઝામ્પલ જે છે જોયો હતો. એનસીઆરટીમાં જે છે એ તમને કોઈડો 3.2 આપેલો છે જે તમારે જે છે એ જાતે કરવાનો છે. લખાણ સંબંધિત પ્રશ્નો જે છે એ આપણે જે છે જોઈએ છીએ જેની મદદથી જે છે એ કોઈડો 3.2 જે છે એ તમે સહેલાઈથી જે છે એ જાતે ગણી શકશો. એનસીઆરટી એક્સરસાઇઝમાં પણ જે છે એ તમને ઝિંક અને એજીના રિલેશનનો ગિબ્સ મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક શોધવાનો જે છે એક પ્રશ્ન આપેલો છે જે આજના જે આપણે એક્ઝામ્પલ જે છે જોશું તો એ બે એક્ઝામ્પલ જે છે એ તમે સહેલાઈથી જે છે ગણી શકશો. એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલમાં લખાણ સંબંધિતમાં જે છે એ તમને ક્વેશ્ચન આપેલો છે એન આઈ અને એજીનો. તો જે છે એનું એક ઉદાહરણ જે છે આપણે અહીંયા ખાસ જોઈએ તો પહેલાં જે છે એ તમે જોશો તો પ્રક્રિયા કાંક જે છે એ આવી રીતે આપેલી છે કે એન આઈ સોલિડ પ્લસ 2 એજી 0.002 ઇટ ગીવ્સ એન આઈ 2 પ્લસ 0.160 પ્લસ 2 એજી સોલિડ. અને ઈ ઝીરો સેલનું મૂલ્ય જે છે એ આપણને કેટલું આપેલું છે 1.05 વોલ્ટ જે છે એ આપેલું છે. હવે આની માટે જે છે એ આપણે શું શોધવાનું છે તો કે ઈ સેલનું મૂલ્ય જે છે એ નક્કી કરવાનું છે. એટલે આના જો તમારે ઈ સેલનું મૂલ્ય નક્કી કરવું હોય તો પહેલાં નસ સમીકરણ જે છે એ લખીએ કે આવી રીતે થાય કે ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ માઇનસ 0.059 ના છેદમાં એન લોગ કેસી. હજી જે લોકોને ઇલેક્ટ્રોન લખવામાં જે છે એ પ્રોબ્લેમ પડે છે તો એ લોકો માટે હું અહીંયા ફરીથી એક વખત જે છે એ કઈ રીતે એનનું મૂલ્ય નક્કી થાય એની માટે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા લખું છું. એવું આની અંદર કોઈ રોકેટ સાયન્સ જે છે નથી કે એનનું મૂલ્ય કઈ રીતે જે છે નક્કી કરશો, છતાં આપણે જે છે એ એક એક્ઝામ્પલ જે છે એ જોઈ લઈએ. ઓક્સિડેશન જે છે એમાં જે છે તમે ખાસ જોશો તો આવી રીતની પ્રક્રિયા થશે તો કે એનઆઈ સોલિડથી જે છે એ એનઆઈ 2+AQ બે ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત કરશે. અહીંયા જે છે રિડક્શનમાં એજી પ્લસ જે છે એ એક ઇલેક્ટ્રોન જે છે એ મેળવીને અહીંયા જે છે એ થશે એજી. બેલેન્સ કરવા માટે જે છે અહીંયા તમારે બે વડે જે છે એ એને ગુણવું પડશે. તો આવી રીતની રિએક્શન થશે કે એનઆઈ જે છે સોલિડ પ્લસ 2 AG પ્લસ AQ ઇટ ગીવ્સ એનઆઈ 2+AQ પ્લસ 2 AG સોલિડ. હવે બસ આમાં ખ્યાલ તમને આવી ગયો આટલા માટે કે ઇલેક્ટ્રોનના ફેરફાર જે છે એ કેટલો થશે બે, એટલે એનનું મૂલ્ય જે છે કેટલું થશે બે. તો જે છે એ દાખલો જે છે આપણે શરૂ કરીએ તો કે 1.05 માઇનસ 0.059 ના છેદમાં બે લોગ આ બંનેનું મૂલ્ય જે છે એ કેટલું થશે તો કે એક થશે. નિપજના છેદમાં પ્રક્રિયક એટલે એન આઈ 2+ ના છેદમાં જે છે એ એજી પ્લસનો જે છે એ શું થશે સ્ક્વેર જે છે એ થશે. એટલે 1.05 ઓછા 0.295 લોગ આ બંનેની સાંદ્રતા જે છે અહીંયા તમને આપેલી છે
તો એનું મૂલ્ય આપણે મૂકીએ એટલે 0.16 ના છેદમાં જે છે થઈ જશે 0.002 નો વર્ગ એટલે 0.1.05 ઓછા 0.0295 લોગ 0.16 ના છેદમાં આનો જે છે આપણે વર્ગ કરીએ એટલે 0.504 જે છે એના વર્ગ જે છે એ થશે એટલે 1.05 ઓછા 0.0295 લોગ 16 × 10⁻²² ના છેદમાં 4 × 10⁻⁶ એટલે છેદ અહીં આવી રીતે ઉઠશે 10⁻²² ઉપર છે એટલે 10⁻+6 થશે એટલે ત્યાં જે છે એનું સાદરૂપ આપીએ એટલે કેટલી થશે 10⁻⁴ જે છે એ થાય એટલે 1.05 − 0.0295 લોગ 4 × 10⁴ હવે અહીંયા જે છે એ તમારે લોગના થોડા સંબંધ જે છે યાદ રાખવાના થાય કે લોગ એ ગુણ્યા બી જો તમને આપેલું હોય તો લોગ એ પ્લસ લોગ બી જે છે એ થશે અહીંયા જો તમને એવું આપેલું હોય કે લોગ એ ભાગ્યા લોગ બી તો લોગ એ માઇનસ લોગ બી એવું લખવાનું થશે આ સિવાય જો તમને એવું આપેલું હોય કે લોગ એની બી ઘાત તો જે ઘાત આપેલી હોય એ લોગની આગળની તરફ આવશે એટલે બી લોગ એ અને આ સિવાય જે છે એ માઇનસ લોગ એકના છેદમાં એક્સ બરાબર લોગ એક્સ જે છે એ થશે એટલે આ જે ચાર સંબંધ જે છે એ લોગ રિલેટેડના જે તમને ચેપ્ટરમાં જે છે એ એક્ઝામ્પલ ગણવામાં જે છે એ ઉપયોગી ખૂબ જે છે આવશે તો હવે જે છે આપણે આમાં આગળ એક્ઝામ્પલમાં વધીએ તો 1.05 − 0.0295 હવે અહીંયા જે છે એ આપણે જોશું તો આવી રીતે જે છે એ લખાશે કે લોગ 4 પ્લસ લોગ 10⁴ ચારઘાત જે છે એ લોગની આગળ આવે લોગ 4નું મૂલ્ય જે છે કેટલું થશે 0.6021 એટલે 1.05 − 0.0295 0.6021 પ્લસ 4 log 10 લોગ 10નું મૂલ્ય જે છે કેટલું થાય 1 લોગ 100 હોય તો એનું મૂલ્ય કેટલું થશે 2 લોગ 1000 હોય તો એનું મૂલ્ય કેટલું થશે 3 એટલે કે 1ની પાછળ જેમ જેમ શૂન્યની સંખ્યા વધતી જશે એમ એનું મૂલ્ય વધતું જશે એટલે અહીંયા લોગ 1ની વેલ્યુ જે છે એ કેટલી થશે 1 જે છે એ થાય એટલે 1.05 − 0.0295 ને અહીંયા 0.6021 આનું મૂલ્ય થશે 4 એટલે 1.05 − 0.0295 4.6021 આ સ્ટેપને જે છે હું સામેની સાઈડ જે છે એ લખું એટલે ઇ સેલ બરાબર 1.05 − 0.0295 4.6021 1.05 બરાબર હવે અહીંયા જે છે એ આપણે ખાસ જોવાનું છે કે જો આ બેનો તમે ગુણાકાર જે છે કરશો એટલે 0.14 થશે એટલે ઓવરઓલ ઇ સેલનું જે છે એ મૂલ્ય તમે જોશો તો તમને કેટલું જે છે એ જોવા મળશે તો કે 0.91 જે છે એ તમને ઈ સેલનું મૂલ્ય જે છે એ જોવા મળશે તો આ રીતે જે છે આપણે એક એક્ઝામ્પલ જે છે વ્યવસ્થિત જોયો એક્ઝામ્પલમાં જે છે ઈ સેલના એવી કોઈ જે છે એ અઘરી બાબત નથી પણ ખાસ અહીંયાથી જે છે એ લોગ કેસીનું જ્યારે તમે સાદરૂપ આપો તો એ સાદરૂપ આપવામાં જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બાકી જે છે એના એક્ઝામ્પલ જે છે એ ખૂબ જે છે સરળ છે બીજો જે છે એ તમને એક એક્ઝામ્પલ આપેલો છે એમાં તમને એવું કીધેલું છે કે 10 pH ધરાવતા દ્રાવણમાં જે હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તમારે નક્કી કરવાનો છે તો પહેલાં જે છે અહીંયા તમે જોશો તો રકમમાં જે છે એ તમને શું આપેલું છે તો pH આપેલી છે 10 શું નક્કી કરવાનું છે તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હવે પહેલાં જે છે એ તમે pH જે છે એને જો એટલે આવું જ મગજમાં જે છે એ છપાવવું જોઈએ કે H પ્લસ જે છે એ H પ્લસ બરાબર 10⁻²² જે છે એનું મૂલ્ય જે છે એ થશે હવે અહીંયા જે છે એ હાઇડ્રોજન કોષ જે છે એની માટે હું પ્રક્રિયા લખું તો રિડક્શનની પ્રક્રિયા જે છે એ કાંઈક આવી રીતે થશે કે H પ્લસ પ્લસ એક ઇલેક્ટ્રોન જે છે મેળવી અને 1/2 H2 જે છે એ થશે હવે આની માટે જો આપણે નસ સમીકરણ લખવું હોય તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો સેલ માઇનસ 0.059 ના છેદમાં એન
log kc. હાઇડ્રોજન કોષ એટલે હવે તમને ખ્યાલ હશે કે E0 સેલનું મૂલ્ય 0 જે છે એ થાય -0.059 ના છેદમાં જે છે એ N નું મૂલ્ય જે છે કેટલું થશે 1. લોગ અહીંયા જો હું લખું તો આ પ્રક્રિયા માટે જે છે એ કાંક આવું થાય 1 ના છેદમાં જે છે એ H પ્લસ. હવે H પ્લસ નું જે છે એ તમને મૂલ્ય ખ્યાલ છે. હવે આનું જે છે સિમ્પલ સાદરૂપ -0.059 લોગ 1 ના છેદમાં 10^-10 જે છે એ થશે -0.059 લોગ 10^10, જેમ આપણે હમણાં જોયું એમ કે જો ઘાત હશે તો એ લોગની આગળની તરફ જે છે આવે તો આવી રીતે થાય -0.059 10 log 10. લોગ 10 નું મૂલ્ય કેટલું થશે 1 જે છે એ થશે એટલે 0.59 કેવો જવાબ આવશે. માઇનસ જે છે અહીંયા તમને જોવા મળશે કોના E સેલનું જે છે એ મૂલ્ય તમે જોશો. તો સિમ્પલ છે, ખાલી જે છે એ અહીંયા તમને કેસી જે છે એ કેસી નું સાદરૂપ આપતા આવડવું જોઈએ. બાકી જે છે એ કોમન નોલેજ છે કે પીએચ જો 10 હોય તો એચ પ્લસ ની સાંદ્રતા જે છે કેટલી થાય તો કે 10^-10 થાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. આ સિવાય છેલ્લા લેક્ચરમાં આપણે શરૂમાં ગિબ્સ મુક્ત ઉર્જા અને ઈ સેલ વચ્ચેનો જે છે એ સંબંધ જોયો. તો એમાં સૂત્ર કાંક આપણી પાસે આવું હતું કે ∆G = -NF ઈ સેલ ∆G0 = -NF E0 સેલ પ્રમાણિત સ્થિતિ માટેની વાત હતી. નવું એક જે છે એમાં આપણે સૂત્ર જોઈએ તો જે છે કાંક આવી રીતે થશે કે ∆G0 = -RT natural log kc અને ∆G0 = -2.303 RT log kc. આ જે છે સૂત્ર છે, હવે થોડુંક જે છે યાદ તમને દેવડાવી દો કે ∆G = -NF ઈ સેલ આપણે કઈ રીતે મેળવ્યું હતું. તો કે જે વિદ્યુતીય કાર્ય થતું હતું W = QV, એમાં Q = NF એવું આપણે લીધું હતું. V = જે છે ઈ સેલ, કેમ કે કોષ માટે જે છે વોલ્ટેજ આપણને જે છે ઈ સેલના સ્વરૂપમાં જે છે એ મળતું હતું એટલે કિંમત મૂકી અને જે છે એ આપણે ∆G = -NF ઈ સેલનું મૂલ્ય જે છે એ જોયું હતું. લખાણ સંબંધિતમાં જે તમને એક્ઝામ્પલ આપેલો છે એમાં એક તમને પ્રક્રિયા આપી છે, એ પ્રક્રિયામાં જે છે એ તમને એવું કીધેલું છે કે જે ઈ સેલનું મૂલ્ય છે એ 0.236 છે તો તમારે એની ગિબ્સ મુક્ત ઉર્જા અને એના સંતુલન અચળાંકનું જે છે એ મૂલ્ય જે છે શોધવાનું છે. તો હવે ખાલી આમાં કાંઈ નથી કરવાનું, સૂત્રની અંદર કિંમત મૂકવાની છે કે ∆G0 જે છે એ ∆G0 નું મૂલ્ય જે છે એ તમે શોધશો. એની કિંમત જે છે એ તમે આ સમીકરણની અંદર જ્યારે મૂકશો એટલે તમને કોનું મૂલ્ય મળશે, કેસી નું મૂલ્ય મળશે. ખાસ અહીંયા જે તમે મૂલ્ય શોધશો એ તમારે શેમાં શોધવાનું થશે, કિલો જુલ મોલ ઇનવર્સમાં જે છે એ શોધવાનું જે છે એ થશે. તો આજે જે છે એ આપણે આ ચેપ્ટરનો મુખ્ય એક ભાગ જે છે એ પૂરો કર્યો. વિદ્યુતીય કાર્ય જ્યારે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય ત્યારે ગેલ્વેનિક કોષમાં જે છે એ આપણે જોવા મળ્યું. આ સિવાય ગેલ્વેનિક કોષમાં જે છે એ આપણે વિદ્યુતીય પોટેન્શિયલ જે છે એ કઈ રીતે જનરેટ થાય છે અથવા તો કોઈ કોષનો જે છે એ આપણે વિદ્યુત પોટેન્શિયલનું મૂલ્ય કઈ રીતે નક્કી કરી શકીએ તેની માટે જે છે એ એક સૂત્ર જોયું. પ્રમાણિત સ્થિતિ માટે જે છે આપણે વાત કરી હતી કે E0 = E0 right hand side - E0 left hand side. આ સિવાય જે છે તમે જોશો તો કે E0 reduction potential of cathode - E0 reduction potential of anode વિશેની જે છે એ આપણે માહિતી જોઈ હતી. કઈ રીતે કોઈ અર્ધ કોષનો જે છે એ આપણે પ્રમાણિત હાઇડ્રોજન કોષની મદદથી જે છે એ મૂલ્ય નક્કી કરી શકીએ. પ્રમાણિત હાઇડ્રોજન કોષમાં જે પ્રમાણિત સ્થિતિ હતી એમાં ટેમ્પરેચર 298 કેલ્વિન, પ્રેશર 1 bar અને સાંદ્રતા જે છે એ કેટલી હતી 1 જે છે એ આપણને જોવા મળતી હતી. બીજી વસ્તુ જે છે એ અહીંયા તમે ખાસ જોશો તો EMF શ્રેણી આપણે જોઈ હતી. EMF શ્રેણીમાં જે છે એ આપણે અમુક પોઈન્ટ જે છે જોયા હતા જે તમને ખૂબ ઉપયોગી જે છે આવશે MCQ માટે જે છે તમે જોવો તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે છે સૌથી વધારે એનું જે છે એ રિડક્શન એટલે કે એ કેથોડ તરીકે જે છે એ વધશે. જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ ઓછું હશે એ જે છે એ કઈ તરીકે વધશે, એનોડ તરીકે, એટલે ત્યાં એનું જે છે ઓક્સિડેશન સરળતાથી જે છે એ થશે. આ જે છે એ માહિતી જોઈ હતી જ્યારે કોષ પ્રમાણિત સ્થિતિમાં હોય તો ખાસ EMF શ્રેણી જે છે એ ખૂબ જ ઉપયોગી જે છે એ તમને થશે. અપ્રમાણિત સ્થિતિમાં જે છે એ કોષ હોય ત્યારે જે નસ સમીકરણનો ઉપયોગ કરી અને કઈ રીતે આપણે એના ઈ સેલનું મૂલ્ય જે છે શોધ્યું તે જે છે એ જોયું અને આજે જે છે સાંદ્રતા કોષ અને 1-2 જે છે એક્ઝામ્પલ જે છે આપણે જોયા. તો આ આખા ચેપ્ટરનો જે છે એક પહેલો ભાગ જે હતો. આશા છે કે તમને બધા લેક્ચરમાં જે છે એ ખ્યાલ જે છે એ આવ્યો હશે.